નમસ્કાર દર્શક મિત્રો, સાંધે સમાચાર સાથે હું છું દીપા. શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર. વસ્ત્રાપુરથી સામે આવી રહ્યા છે, અમદાવાદના વસ્ત્રાપુરથી આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પીઆઈના છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે. પીઆઈના નામે રૂપિયા પડાવી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ મુકેશ દેવડાએ વસ્ત્રાપુરમાં ફરિયાદ પણ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને અને આગળની દિશામાં તપાસ હાથ ધરી છે. પીઆઈના નામે છેતરપિંડી આચરવામાં આવી, પૈસા પડાવવાની ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટનાઓમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે. જોકે સામાન્ય લોકોને ભોગવવાનો વારો આવે છે. પીડિત દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે. પીઆઈના નામે જમીન દલાલને ફોન આવ્યો હતો. પિતાની સારવાર માટે તેણે રૂપિયા પણ માંગ્યા હતા. વધુ વિગતો સાથે મારા સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. રવિ, શું વધુ વિગતો આખા પ્રકરણ અંગે માહિતી આપશો? જી દીપા, ચોક્કસથી. જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર મનોહરસિંહ જાડેજાના પિતા બ્રિજ કેન્ડી હોસ્પિટલ બોમ્બે ખાતે બીમાર છે તેવા તેમના નામે ફોન કરી અને એક જમીન દલાલ છે મુકેશ દેવડાને ફોન કરી અને ₹1,20,000ની માંગણી કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર માહિતી માટે મુકેશ દેવડાએ જયારે વસ્ત્રાપુર પીઆઈનો સંપર્ક કર્યો ત્યારે વસ્ત્રાપુર પીઆઈને જાણ થઈ કે આ ખોટો બનાવ છે અને તેઓએ કોઈ પણ પ્રકારની જે રૂપિયા છે તેમની માંગણી કરી નથી અને તેઓના નામે જે બીજા વ્યક્તિ છે તેમને છેતરપિંડી કરી છે અને તેને લઈને વસ્ત્રાપુર પોલીસે હાલ ગુનો દાખલ કર્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આંગળિયામાં બોમ્બે આંગળિયા ખાતે પૈસા મંગાવવામાં આવ્યા હતા, હાલ વસ્ત્રાપુર પોલીસની ટીમ બોમ્બે ખાતે પહોંચી ગઈ છે અને જે આંગળિયામાં જે લોકો રૂપિયા લેવા આવ્યા હતા તેની અટકાયત કરી લેવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં જે આરોપીઓ છે તેમને અમદાવાદ ખાતે લઈ આવવામાં આવશે. જી જી, બિલકુલ આભાર રવિ માહિતી આપવા માટે. તો મુકેશ દેવડાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈના નામે છેતરપિંડી આચરવામાં આવી, જોકે શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે આ દિશામાં તપાસ પણ શરૂ કરી છે. પિતાની સારવાર માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા, જોકે પાછળથી ફરિયાદીને ખબર પડી કે પીઆઈએ કોઈ પણ જાતના રૂપિયાની માંગણી નથી કરી.